આગામી 31 ડિસેમ્બરના દમણ સેલવાસ મહારાષ્ટ્રમાંથી દારૂની મહેફિલ માણી ગુજરાતમાં પ્રવેશતા દારૂ શોખીનોને જબ્બે કરવા વલસાડ પોલીસ દ્વારા 28 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી જિલ્લાની કુલ 35 વધુ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે, જે અંગે વલસાડ જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાએ માહિતી આપી હતી. વલસાડ જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાએ જણાવ્યું કે જિલ્લાની જે પણ ચેકપોસ્ટ અન્ય રાજ્ય કે સંઘ પ્રદેશની સરહદને અડીને આવેલી છે ત્યાં કમ્બાઇન્ડ વેહિકલ ચેકિંગ થવાનું છે, જેમાં દમણ સેલવાસ મહારાષ્ટ્રની પોલીસ અને ગુજરાતની પોલીસ પોતપોતાના વિસ્તારમાં ચેકિંગ હાથ ધરશે. વલસાડ જિલ્લામાં હાલ 18 ચેકપોસ્ટ કાર્યરત છે. એ ઉપરાંત 31 ડિસેમ્બરને ધ્યાને લઈ વધુ 20 હંગામી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. કુલ 38 જે પોસ્ટ પર અધિકારીઓની ટીમ ખડે પગે રહેશે. એસઆરપીની કંપની પણ પારડી ધરમપુર ભીલાડ વિસ્તારમાં બોર્ડર ચેકિંગ કરશે, ત્યારે વલસાડમાં અન્ય જિલ્લામાંથી આવતા કે અન્ય જિલ્લામાં જતા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે 31 ડિસેમ્બરને ધ્યાને રાખી કોઈપણ વ્યક્તિ પાર્ટી કરતા કે દારૂની મહેફિલ માણતા જપ્ત થશે તો દારૂનું સેવન કરી ગુજરાતમાં પરત ફરશે તો તેના પર સખત કાર્યવાહી કરવામાં આવશે. વલસાડ જિલ્લાના અધિકારીઓ 28, 29, 30 અને 31 ડિસેમ્બર એમ કુલ 4 દિવસ બોર્ડર ચેકપોસ્ટ પર એલર્ટ રહેશે. 28 ડિસેમ્બરથી જિલ્લાના ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ સહિતના જે સ્થળોએ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે તે સ્થળના સંચાલકો માટે પાર્ટીની મંજૂરી પણ કલેક્ટર તરફથી મેળવી લેવી તેવી અપીલ જિલ્લા પોલીસ વડાએ કરી છે. જો મંજૂરી વગર કોઈપણ પાર્ટીનું આયોજન કરશે તો તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 31 ડિસેમ્બરે લાસ્ટ નાઇટ પાર્ટીમાં નાચગાન સાથે દારૂની મહેફિલ જામતી હોય છે, ત્યારે એસઓજી એલસીબી દ્વારા વાપી, ભીલાડ, ઉમરગામ જેવા વિસ્તારોમાં જે બંધ ગોડાઉન કે કારખાના છે તેમાં પણ સઘન ચેકિંગ હાથ ધરાશે. આગામી 31 ડિસેમ્બરની જે તૈયારીઓ છે એ બાબતે પણ આજે ચર્ચા થવાની છે. અને મેં કહ્યું એ પ્રમાણે ચેકપોસ્ટ ઉપર કમ્બાઇન વેહિકલ ચેકિંગ આગામી દિવસોમાં સામસામેના દમણની સાથે ઉમરગામનું ચેકિંગ થશે, એ જ રીતે નાસિકની સાથે ભીલાડનું ચેકિંગ થશે, પાલઘર સાથે એમ બંને પોલીસ સ્ટેશનની બોર્ડરિંગ પોલીસ સ્ટેશનની ટીમો ચેકપોસ્ટ ઉપર વેહિકલ ચેકિંગ કરશે. સમગ્ર વલસાડ જિલ્લામાં જે હાલ કાર્યરત 18 ચેકપોસ્ટ છે એની ઉપરાંત અન્ય 20 જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવશે. કુલ મળીને 35 જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવશે. દરેકે દરેક ચેકપોસ્ટ ઉપર અધિકારીઓને ડિપ્લોય કરવામાં આવશે. એસઆરપીની એક કંપની પણ અલગથી ડીજીપી સાહેબે અમને ફાળવેલી છે, એ કંપનીનો પણ પારડી છે, ધરમપુર છે, ભીલાડ છે, પોલીસ સ્ટેશનનો ઉપયોગ કરવામાં આવશે. અને અત્યારથી જ અમે મીડિયાના મિત્રોના માધ્યમથી વલસાડ જિલ્લાની અને આજુબાજુના જિલ્લાઓમાંથી જે 12 પાર્ટી માટે કે કોઈ પણ જતા એ તમામ લોકોને નમ્ર વિનંતી કરીશું કે ભાઈ આવા કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિમાં જો આપ લિપ્ત મળી આવશો તો આપની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વલસાડ જિલ્લાના તમામ અધિકારીઓ એ 28, 29, 30, 31 એ તમામ દિવસોમાં બોર્ડર ચેકપોસ્ટ ઉપર એલર્ટ રહેશે. સાથે સાથે આવતીકાલથી જ આખા જિલ્લાના તમામ ફાર્મ હાઉસીસ, પાર્ટી પ્લોટ જ્યાં પણ 31ની પાર્ટી માટેની મંજૂરી લેવાની બાકી છે હું રિક્વેસ્ટ કરીશ કે કલેક્ટર કચેરીમાંથી મંજૂરી લઈ લેવામાં આવે. વિના મંજૂરીએ જો કોઈ પણ પ્રકારની પાર્ટીનું કોઈ આયોજન કરશે તો એના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે. આની સાથે સાથે એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાનગી રીતે તમામ જે ગોડાઉન છે વાપી એરિયામાં કે ઉમરગામ એરિયામાં કે ભીલાડ એરિયામાં કે વલસાડ જે પણ બંધ ગોડાઉન છે એવા ગોડાઉનમાં પણ રેડ કરવામાં આવશે અને ક્યાંય પણ દારૂનો જથ્થો મળી આવશે તો સફળ કેસ. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.